નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે કે એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને ધોરણ 8ના બધા જ વિષયના પેપર સોલ્યુશન્સ તમને મળતા રહે. અહીં આપણે પ્રથમ પરીક્ષા જે ઓક્ટોબર મહિનામાં લેવાનારી છે એના ઓરિજિનલ માળખા પ્રમાણેનું આ પેપર સોલ્યુશન્સ આપણે જોઈશું. વિષય છે ગુજરાતી, કુલ ગુણ છે 40, ગદ્ય વિભાગ. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. વેણુનો પગ શેમાં ફસાઈ ગયો હતો? જવાબ આવશે બી, રેલવેના પાટામાં. બીજો, કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તારીખ કાયાના ખાલી જગ્યાએ જેવા કટકા જાણજે, રાય રાય. ગ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામેની ખરા અની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો. અનાજના એક એક દાન પર જગડુશાનો જ હક છે, ખોટું. વિભાગ આ ને વિભાગ બના સાચા જોડકા જોડો. પહેલું એમ્બ્યુલન્સ, તો એની સામે આવશે ત્રીજું દર્દીને હોસ્પિટલ પહોંચાડવા. લઘુ કી મુદી, એની સામે આવશે સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક. ત્રીજું શેઠ જગડુશા, એની સામે આવશે કચ્છના શાહ સોદાગર. અને ચોથું દરબાર મંદોદર ખાન, તો એની સામે આવશે દેવળિયા ગામના ઠાકોર. જ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. કોઈ પણ બે, વિધાનસભાની મુલાકાતનો અનુભવ વિદ્યાર્થીઓ માટે કેવો હતો? જો વિધાનસભાની મુલાકાતનો અનુભવ વિદ્યાર્થીઓ માટે અત્યંત રોમાંચક અને આનંદદાયક હતો. ભાગતા ચરણના હાથમાં ઉઘાડી તલવાર કેવી દેખાતી હતી? ભાગતા ચરણના હાથમાં ઉઘાડી તલવાર પિયાલા જેવી ચકમક દેખાતી હતી. જુમાએ ફરવા નીકળેલા યુવાનોને શી વિનંતી કરી? જુમાએ ફરવા નીકળેલા યુવાનોને પાટામાં ફસાઈ ગયેલા પાટાના પગને બહાર કાઢવા માટે મદદ કરવાની વિનંતી કરી. છ, નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. પહેલું, વિધાનસભા ગૃહમાં શાની કાર્યવાહી થાય છે? જવાબ, વિધાનસભાના હલ લાવવા અને વિકાસલક્ષી આયોજન કરવું વગેરે કાર્યવાહી અને તેમના સચિવો દ્વારા રાજ્યના વિવિધ પ્રશ્નોની સમીક્ષા વિધાનસભા ગૃહમાં થાય છે. બીજું, વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવે છે? જવાબ, વીરનું અને એના બળદોનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે. નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો. વિધાનસભા વિશે ટૂંકમાં લખો. વિધાનસભાને ધારાસભા પણ કહે છે. વિધાનસભામાં 12 અને કાયદા ઘડવામાં આવે છે. વિધાનસભામાં અધ્યક્ષની બેઠક વેણુનું મૃત્યુ કઈ રીતે થયું? ઉતાવળે ચાલતા વેણુનો પગ રેલવેના પાટામાં ફસાઈ ગયો. જોમાએ એનો પગ કાઢવા અનેક પ્રયત્નો કર્યા પણ ફસાઈ ગયો. એ સમયે વેણુને બચાવવામાં રસ્તેથી પસાર થતા યુવાનોની કે ફાટકવાળાની પણ મદદ મળી નહીં. પરિણામે જોશબંધ આવતી ટ્રેન વેણુ પરથી પસાર થઈ ગઈ. ધગધગતા લોહીના ખાબોચિયામાં વેણુના છૂટાછવાયા ભાગ સિવાય કંઈ રહ્યું નહીં. આ રીતે વેણુનું કરુણ મૃત્યુ થયું. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. જગડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. જગડુશા કચ્છના શાહ સોદાગર હતા. તેઓ પ્રજાવત્સલ હતા. તેઓ દાનવીર પામાશે જેવા માનવતાવાદી અને ઉદાર દિલના હતા. જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપબળે એકઠી થયેલી કરેલી કમાણી અને અનાજ ભરેલા કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દેશે. જ્યારે રાજા વિશ્વદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે જગડુશા રાજાને મદદ કરવા તૈયાર થાય છે. તેમણે રાજાના પંડિત પાસે જે તાંબા પત્રો વચાવ્યા તેમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું હક નથી. 40 વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી છે. જગડુશા બધું અનાજ એના ભૂખે મળતા ગરીબ ભાઈ ભાડુઓનું છે. દેશની ભૂખે મળતી પ્રજા આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ જગડુશાનો કે જગડુશા અનાજના સંકટ સમય સમજદારી અને ધીરજની પ્રજાની સમસ્યા હલ કરે છે. પદ્ય વિભાગ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. કવિ ઈશ્વર પાસે શું માગે છે? જવાબ આવે ચિનગારી. કોષમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ઠંડીમાં મૂજ ખાલી જગ્યા થરથર કાપે, અભાગી. ગ, નીચેના વિધાનોમાંથી ખરાબ વિધાનો સામે ખાલી જગ્યાની અને ખોટાની નિશાની કરો. વીરના વાવણીએ હીરલા ચડિયા રે લોલ, સાચું. યોગ્ય જોડકા ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? જવાબ, વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની શેર બાંધીને એને શણગાર્યું છે. જીવનમાં ધૂળિયા માર્ગમાં પોતાના જેવો સાથ મળી જાય તો શું થઈ શકે?
જો જીવનના ધૂળિયા માર્ગમાં પોતાના જેવો સાથ મળી જાય તો તેની સાથે સુખ દુઃખની વાતો થઈ શકે. નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો. કવિ માની મમતા ક્યાં ક્યાં પ્રસંગે અનુભવે છે? જવાબ, જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે, સગા સંબંધીઓ કે મિત્રો એમને હડસેલે, એમની ઉપેક્ષા કરે, તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે, ત્યારે કેવળ એમની માની મમતા જ એમને ટેકો આપે છે. કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર થાય છે? જવાબ, કવિ પાસે થોડા સિક્કા અને થોડી ચલણી નોટો નથી, છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી. પાસે પૈસા ન હોવાથી પોતાનું કંઈ બગડી ગયું હોય કે પોતાને કંઈ ખોટ પડી હોય તેવું કવિને લાગતું નથી. નીચેના પ્રશ્નોના સવિસ્તાર વાક્યમાં ઉત્તર લખો. તને ઓળખું છું માં ગીતમાં કવિએ કઈ રીતે માતૃમહિમાનું ગાન કર્યું છે? વ્યાકરણ વિભાગ સમાનાર્થીમાં કાયા તો દેહ તન શરીર, વિરુદ્ધાર્થી શ્રીમંત તો રંગ અને ગરીબ. ધ્વનિ છૂટી પાડીને લખો સગડી. શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. ઉનાળાની ગરમ હવા લૂ. ધ્વનિઓ જોડો ગાંધીનગર. રૂઢિપ્રયોગ જુદા આંખ હોવા, જિંદગી વિશેની સમજ જુદી હોવી. સંસારમાં જીવન વિશે સૌના જુદા આંખ હોઈ શકે. સૂચના પ્રમાણે લખો ચારણથી સી પાડી ઉઠાય. કર્તરી વાક્ય બનાવો. ચારણ સી પાડી ઉઠ્યો. નિબંધકો વર્ષા ઋતુ